નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ પર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વાર્ષિક પરીક્ષા બે હજાર વીસ બાવીસ ધોરણ નવ અને વિષય છે તમારો સંસ્કૃત આ માટે તમને સમય મળશે ત્રણ કલાકને કુલ ગુણ રહેશે એસી ઓકે તો ચાલો આપણે પ્રશ્ન નંબર એકથી વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ ઓકે આવી જ રીતે હું તમને બધા જ સબ્જેક્ટના પેપર આરામથી સોલ્વ કરાવીશ તો વિદ્યાર્થી મિત્રો ચેનલને નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાયકનને પણ પ્રેસ કરો જેથી કરીને બધી જ માહિતી પહેલાં તમને સરળતાથી મળી રહે ઓકે તો વિભાગ એ જોઈએ તો વિભાગ એમાં તમને અહીંયા પહેલાં આપેલું છે પ્રશ્ન નંબર એકથી લઈને એકવીસના દરેકના કેટલા ગુણ રહેશે તો કે એક ગુણ રહેશે ઓકે તો પેલું છે અહીંયા વિહગ તો કે વિહગ એટલે શું થશે તો કે વિહગ એટલે થશે પક્ષી ઓકે તો પહેલામાં આવશે પક્ષી અને આ બાજુ જમણી બાજુ હું તમને આન્સર અને ડાબી બાજુ ક્વેશ્ચન સાથે સોલ્વ કરાવીશ સહતી એટલે કે એકતા અભિયા દર્પ એટલે કે અભિમાન આગળ જોઈએ અનુતાત એટલે કે અસત્ય માંથી પાંચ નંબર નિવાધન શબ્દના પર્યાય શબ્દ લખવાનો છે તો કે નિધાનમ એટલે કે આભૂષણમ છ નંબરમાં શીતલ તો એનો વિરોધાર્થી થશે ઉષ્ણ શીતલ એટલે કે ઠંડુ ઉષ્ણ એટલે કે ગરમ પુલિંગ શબ્દમાં લખવાનું છે તો કે નીચેમાં મનોદશા તો કે મનોદશા કેવી છે હાનિ પહોંચાડે છે હાનિ કેવી છે તો અપરાધ છે અપરાધ કેવો આવે તો એ પુરુષ પુલિંગમાં આવશે અપરાધ સ્ત્રીલિંગમાં આવશે નીચેનામાંથી તમારે સ્ત્રીલિંગ દશા આવશે તો કે ધ્યેયનું આવશે નવ નંબરમાં નપુસંગલિંગ શબ્દના ચિત્વા લિખિત એટલે કે એમાં આવશે એક કા ઓકે હવે દસ નંબરમાં સંધિ જોડવાની છે યદા પ્લસ અહમ તો કે તો આનો થશે યદાહમ ઓકે અગિયાર નંબર જોઈએ તો સંધિ છોડવાની છે તુરોહમ તો તુર તુર પ્લસ અહમ અહમકે તુરો અહમ આગળ જોઈએ બાર નંબર તો વર્તમાન કાલ અન્ય પુરુષ બહુવચન લખવાનું છે તો કેમાં આવશે અન્ય પુરુષ બહુવચનમાં અહીંયા આવશે ભવંતી ઓકે હવે ક્વેશ્ચન નંબર જોઈએ આપણે બાર તો એમાં આવશે બારમાં ભવંતિ તેર નંબર ઉપર આવશે ગ્રીષ્મશ્ય પછી ચૌદ નંબર તેર નંબર પર અનવત રામેશુ સોળ નંબર પર આવશે ચલો આગળ જોઈએ હવે તો સત્તર નંબરમાં આવશે હેતા અઢાર નંબરમાં સંબંધ મૃતક ઓગણીસ નંબરમાં આવશે ઇત્રિ તત્પુરુષ ઓકે સ્મ અવશ્ય કુરત તો આમાં આવશે તમારો એકવીસ નંબરમાં આન્સર તો કે ગચ્છતિ સ્મ

આગળ વાકેસ નંબરમાં ધ્રુવરિક રામ પ્રસાદ પ્રવેશ રાજા યુવકને જુએ છે રૂપ યુવક દ્રશ્ય પશ્યંતિહ ઓકે હવે નીચે આપેલા છે તમને અહીંયા થોડા ક્વેશ્ચન તો પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફ ઉપરથી તમારે અહીંયા ક્વેશ્ચન આન્સર લખવાના છે તો મેં અહીંયા ચારે ચાર ક્વેશ્ચનના આન્સર્સ લખેલા છે જોઈએ પહેલાં ગૃહસ્ય સ્વામી કા અસ્તિ તો ગૃહસ્ય સ્વામી તો બીજો ક્વેશ્ચન છે અહીંયા ચોત્રીસ નંબર શૃંગાલ પ્રદ પદ્ધતિ પશ્ય તો કે શૃંગાલ એટલે કે શિયાળ ક્યાં જાય છે શૃંગાલ કિમ અકર્ શૃંગાલ કૃત અને આવી રીતે બધા જ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો આ બાજુ અહીંયા આન્સર્સ ને ક્વેશ્ચન બંને તમને સાથે જ હું કરાવતી જઈશ તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તથા નોટિફિકેશન બે લાઇકનને પણ પ્રેસ કરી દો જેથી આવા અવનવા વિડીયો પેપર અને પેપર રિલેટેડ સોલ્યુશન આરામથી જ મળી રહેશે હવે અહીંયા તમને ઓગણચાલીસ નંબરથી લઈને ચુમ્માલીસ સુધીના ક્વેશ્ચન આપેલા છે જે ગુજરાતીમાં છે

જળાશયનું પાણી પોતા પીને પોતાની તૃષા શાંત ન કરતા કહે છે કે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિને પડેલું પાણી પીવું એ જ આપણા કોળની પરંપરા છે આથી અન્ય કોઈ જળાશયનું પાણી ન પીવું જોઈએ ચાતક છે સીધું શું કરે છે તો કે વરસાદનું પાણી જ પીવે છે કબૂતરો કઈ રીતે ઝાડામાંથી મુક્ત થયા તો કે પાદરીને પાછો કરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી ભૂષક રાજના હિરણની પાસે ગયા અને ચિત્રગ્રીવના મિત્રને ભૂષક સાથે પોતાના તીવ્ર તીવ્ર દાંતને કબૂતરોના બાંધની જે જાળી છે કાપીને કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું તો આગળ અહીંયા બને બધા ક્વેશ્ચન છે પછી આવે છે સંસ્કૃતમાં તો આગળ તમને હું બતાવું પિસ્તાલીસ થી લઈને ઓગણપચાસ સુધી શું છે તો કે આ બધા ક્વેશ્ચન આન્સર શું છે તો કે આપેલા છે બધા જ ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે ઓકે હવે આગળ સેક્શન ઈ માં જોઈએ એવી જ રીતે સેક્શન ઈ માં થી લઈને ચોસઠ સુધીના બધા જ ક્વેશ્ચન આન્સર આપેલા છે ઓકે તો એ પણ આપણે જોઈએ નીચે તમને વાર્તા આપેલી છે અર્થ વિસ્તાર છે એનો બોધ પણ લખેલો છે સો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે હું તમને જો તમારે કોઈ બીજાના સિવાયના પેપરના સોલ્યુશન જોઈએ તો એ પણ હું તમને કરાવીશ એસએસ ગુજરાતી વિજ્ઞાન સાયન્સ મેથ્સ કોઈ પણ સબ્જેક્ટના પેપરનું પે પર સોલ્યુશન હું હંડ્રેડ પર્સન્ટ તમને કરાવીશ તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાઇકનને પણ પ્રેસ કરી દો જેથી બધા જ વિડીયોની અપડેટ પહેલાં જ મળી રહે